વાઘોડિયાના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વોલ્ટાસ કંપનીમાંથી બે દિવસ અગાઉ મળેલું કંકાલ પુરુષનું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. મૃતક યુવાનની ઉંમર આશરે 25-40 વર્ષની વચ્ચેની છે. એસએસજી હોસ્પિટલમાં 30થી વધુ હાડકાના ટુકડાનું પોસ્ટમોર્ટમ કરતા રિપોર્ટમાં ખુલાસો સામે આવ્યો હતો. તાતા જૂથની વોલ્ટાસ કંપનીમાં પ્લાન્ટના એક્સટેન્શન માટે જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. બે દિવસ અગાઉ જેસીબી મશીનથી જમીનમાં 6 ફૂટ ઊંડો ખાડો ખોદતા યલો ટી શર્ટ સાથે કંકાલ મળ્યું હતું. આ બનાવ અંગે કંપનીએ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી પાસડી, થાપા અને પગના હાડકાના કેટલાક ટુકડા સાથે યલો કલરની ટી શર્ટ કબજે કરી એફએસએલમાં મોકલી આપી છે. જે સ્થળે કંકાલ મળ્યું છે તે સ્થળે ચાલતા ખોદકામને પોલીસ દ્વારા હંગામી ધોરણે બંધ કરાવાયું છે. રહસ્યના વમળો વચ્ચે આ મૃતક પુરુષ કોણ છે તેની ઓળખ કરવા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ પાસે મૃતક પુરુષ છે કે સ્ત્રી તે મૃતકની ઉંમર અને મોતના ચોક્કસ સમય વગેરે જેવી મહત્વની વિગતોનો અભિપ્રાય માંગ્યો હતો. આ ઉપરાંત હાડકાના કેટલાક ટુકડા સુરત એફએસએલ ખાતે પણ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકની હત્યા બાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહનો અત્રે નિકાલ કરવામાં આવ્યો કે પછી કંપનીના જે તે સમય બાંધકામ દરમિયાન અકસ્માતમાં યુવાન માર્યો ગયો અથવા તો 5 વર્ષ પહેલા આ જમીનના મૂળ માલિકની પણ તપાસ કરી તે સમયે કોઈ બનાવ અંગેની જાણકારી મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. વોલ્ટાસ કંપનીમાં મળેલ માનવ કંકાલે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ત્યારે પોલીસે ગુથ્થીના રહસ્ય પરથી પડદો ખસેડવા કંપની પાસે કામદારો અને સિવિલ કામ કરતા શ્રમજીવીઓનો ડેટા મંગાવી રહ્યા છે. સાથે જ છેલ્લા 5 વર્ષથી ચોક્કસ વયના યુવાનોનો મિસિંગ ડેટા પણ મંગાવાઈ રહ્યો છે. મૃતક યુવાનની ઓળખ થાય તો ડીએનએની ખરાઈ કરવા હાડકા રિઝર્વ રખાયા છે. ત્યારે પોલીસ પણ વિવિધ થિયરી પર તપાસ ચલાવી રહસ્યોનો પર્દાફાશ કરવા ટીમો કામે લગાવી છે. બજરંગ શર્માનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વાઘોડિયા.